भारत देश में मोंघवारी चरम सीमाए पहुंची रही छे, कारण के पेट्रोल डीजल थी लईने जीवन जरूरियात नी वस्तुओ सुधी भाव में वधारो थई रह्यो छे, जेना लीधे मध्यम वर्ग ना घर नू बजेट खोरवाई गयु छे। आ मोंघवारी ना मुद्दे पोरबंदर कांग्रेस द्वारा तारीख 30 जुलाई ने शनिवार सांजे 4 कलाके मोंघवारी रेली नू आयोजन करवामां आव्यु छे, जेमा कांग्रेस ना नेता अर्जुन भाई मोढवाड़िया सहित ना आगेवानो तेमज मोटी संख्या में शहरीजनों जोड़ाशे। मोंघवारी ना मुद्दे कांग्रेस ना आगेवान रामदेव भाई मोढवाड़िया एवं जणाव्यु हतुं के दिन प्रतिदिन वधी रहेली मोंघवारी ना कारणे प्रजा पिसाई रही छे। पेट्रोल डीजल उपरांत सीएनजी अने रासायणिक खातर तेमज दवाओं मां वधारो थयो छे। लोकोनी जीवन जरूरियात चीज वस्तुओ पण मोंघवारी ना भरडा मां आवी गई छे। आजे समग्र देश नी अंदर मोंघवारीए भरडो लीधो छे। सामान्य माणसने જીવું દોહલ્યું થઈ ગયું છે। સાંજે કોઈનો ચૂલો સળગતો નથી, ન ભાવ ન દિવસે વધે એટલા રાત્રે વધે છે, અને દિવસે દિવસે ભાવ વધારો દરેક સેક્ટરની અંદર ઠોકાઈ રહ્યો છે। સામે લોકોની આવક છે એમાં કોઈ વધારો થતો નથી, આવક ઘટતી જાય છે, લોકોને રોજગારી છૂટતી જાય છે, નોકરીઓ છૂટતી જાય છે, કોઈને કામ ધંધો મળતો નથી, એટલે ખરેખર ખાવાના પણ સાસા થાય એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન આ ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિને કારણે થયું છે। એના માટે આ પ્રજાનો આક્રોશ બહાર લઈ આવવા માટે અને પ્રજાનો આક્રોશ આ બેરી મૂંગી સરકાર સુધીના કાને પહોંચાડવા માટે આવતીકાલે એટલે કે શનિવારના રોજ સાંજે 4 કલાકે સુદામા ચોકની અંદર પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે। અને આ રેલી છે એ આપણે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી અને પછી સાંજે 6 વાગે સુદામા ચોકની અંદર સભા સ્વરૂપે ફેરવાશે, અને આ સભાને અર્જુનભાઈ મોઢવાડિયા સંબોધન કરવાના છે। ત્યારે મારી વિનંતી છે પ્રજાજનોને કે મોટામાં મોટી સંખ્યામાં જોડાય અને તમારી જે પીડાઓ છે, તમારી વેદનાઓ છે એ આ બેરી મૂંગી સરકાર સુધી પહોંચાડો એવી હૃદયપૂર્વકની અપીલ કરું છું। 8 વર્ષ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કપાસિયાના તેલનો ડબ્બો 1040માં મળતો હતો, જેના અત્યારે 2.5 ગણા ભાવ થયા છે। હાલ 2600થી વધુ તેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો છે। સિંગતેલનો ડબ્બો જે 1370માં મળતો હતો તે 2700ની રેકોર્ડ સપાટી ઉપર પહોંચી ગયો છે। ગેસ સિલિન્ડરમાંથી સબસિડી ગાયબ કરી દીધી છે, તેમાં 410માં મળતો બાટલો 1060 પહોંચી ગયો છે। ભાજપે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, તેમ દર 2 વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, દરેકના ખાતામાં 15,000 જમા કરાવીશું જેવા ઠાલા વચનો આપીને સત્તામાં આવી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે 8 વર્ષમાં તથા રાજ્ય સરકારે 27 વર્ષમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારનું કમળ ખીલવાનું કામ કર્યું છે તેવા પણ સણસણતા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।